હીરા ઉદ્યોગ માટે હીરા ઉદ્યોગકારો દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, રશિયા સહિતના દેશ પાસેથી રફ ઇમ્પોર્ટ કરે છે. સાથે સાથે એક વર્ગ એવો પણ છે કે જે કપાયેલી રફ ઇઝરાયલ જેવા દેશો પાસેથી સોન રફ ઇમ્પોર્ટ કરે છે. આ સોન રફ પર પણ પોલિશ ડાયમંડ જેટલું જ 5% ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવે છે, જે ઘટાડી રફની જેમ 0.25% કરવા ડાયમંડ એસોસિએશને સરકાર પાસે માંગ કરી છે. સોન રફ એટલે રફમાંથી હીરાનું વધેલું કટિંગ મટીરિયલ. આ રફને સોન રફ કહેવામાં આવે છે. જોકે હાલ હીરા ઉદ્યોગકારો સોન રફને લઈ મૂંઝવણમાં મુકાયા છે, કેમ કે કેન્દ્ર સરકાર સોન રફની પોલિશ ડાયમંડ સાથે જ નીચ ઇમ્પોર્ટ ડ્યુટી વસૂલે છે. જોકે ખરેખર આ સોન રફ તે પણ એક પ્રકારની રફ જ છે, તેવું સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું હતું. મહત્વનું છે કે સુરતનો હીરા ઉદ્યોગ વિદેશથી રફ મંગાવે તો 5% ઇમ્પોર્ટ ડ્યુટી સરકારને આપે છે, પરંતુ ઇઝરાયલ જેવા દેશોમાં જે મોટા હીરા તૈયાર થાય છે તેની રફમાંથી જે કટિંગ થયેલી રફ નીકળે છે તેને સોન રફ કહેવામાં આવે છે. જોકે આ સોન રફમાંથી પણ સુરત શહેરમાં નાનામાં નાની સાઇઝનો હીરો તૈયાર કરવામાં આવે છે, જેથી સોન રફનો પણ ઉપયોગ થઈ જાય. પરંતુ હકીકત એવી છે કે સોન રફને ભારતમાં લાવવામાં મુશ્કેલી નડી રહી છે, કેમ કે સરકાર પોલિશ ડાયમંડ પર જે 5% ડ્યુટી લગાવે છે તે જ પ્રકારની ડ્યુટી સોન રફ પર પણ લગાવે છે. આમ સોન રફ લાવવી ખૂબ મોંઘી પડી શકે તેમ છે. સુરતના હીરા ઉદ્યોગકારોએ આ મામલે ડાયમંડ એસોસિએશનને રજૂઆત કરી હતી, કેમ કે પોલિશ હીરાનું ઇમ્પોર્ટ 5% છે, સામે રફનું ઇમ્પોર્ટ 0.25% છે, જેથી સુરત ડાયમંડ એસોસિએશન સરકાર સામે 5% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી 0.25% કરી આપે તેવી માંગ કરી છે. હું જગદીશ કુંડ, પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન. હમણાં થોડા સમય છે જે અમારે રફ ડાયમંડ ઇમ્પોર્ટ થાય છે તેમાં એક સોન ડાયમંડ પણ આવે છે. એ ખરેખર તો રફ ડાયમંડનો જ પાર્ટ છે. દુનિયાના દેશોમાં જે પોઈન્ટેડ હીરાના મેન્યુફેક્ચર થાય છે, કારખાનાઓ ચાલે છે, તેને એને વધારાનો પાર્ટ એ કરફિંગ કરી નાખે છે અને એ લોકો ત્યાંની માર્કેટમાં વેચતા હોય તો એના પર અત્યારે જે 5% ડ્યુટી લગાવવામાં આવી છે એ એકદમ ગેરવ્યાજબી છે. કારણ કે રફ ડાયમંડની અંદર 0.25% ડ્યુટી લાગતી હોય છે ત્યારે એ લોકોની એવી સમજણ છે કે આ પોલિશ ડાયમંડ છે અથવા બ્રોકન છે, પણ ખરેખર એ પોલિશ ડાયમંડ નથી, બ્રોકન નથી, એક એ કર્ફિંગ છે અને વેસ્ટેજ અથવા બાય પ્રોડક્ટનો માલ છે રફ ડાયમંડનો. એટલે એના પર જો 5% ડ્યુટી લેવામાં આવે તો એવરેજલી તૈયાર પોલિશિંગ 15-16% એને કોસ્ટમાં મોંઘું પડે, તો એ સામાન્ય કારખાનેદાર કે મેન્યુફેક્ચરને પહોંચાય નહીં. માટે એ ડ્યુટી રદ કરવામાં આવે અને રફ ડાયમંડ પર જે ડ્યુટી લાગે છે 0.25% એ ડ્યુટી સોન ડાયમંડ પર લાગે એવી અમારી માંગ છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.